ઓફ વડોદરા. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં શહેર ભાજપના નવા કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બે દિવસીય વડોદરાની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેઓએ વડોદરા શહેર ભાજપ કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે પાર્ટીના સંગઠનને મજબૂત કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક મતદાતા સુધી સંપર્ક કરીને પહોંચવાનો અમારો પ્રયત્ન છે અને તેના માટે સોશિયલ મીડિયા અને આઈટીના કાર્યકરોએ પ્રયત્ન કર્યો છે. અમે બુથમાં પણ પેજ કમિટીનું કામ વધુ મજબૂત કરવાની સૂચના આપી છે. આગામી 30 દિવસમાં આ કાર્ય પૂર્ણ થઈ જશે. પ્રદેશ મહામંત્રીના ફેરફારને લઈને પાટીલે જણાવ્યું હતું કે પાર્ટીની પ્રોસિજર હોય છે અને ઘણા બધા ફેરફારો થયા છે અને થતા હોય છે. જો કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચૂપકી દી સેવી હતી અને કહ્યું હતું કે આ પ્રશ્ન મુખ્યમંત્રીને પૂછવો જોઈએ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની દરદૃષ્ટિ પ્રમાણે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબના સમયથી શરૂ થયેલી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબના સમયમાં આગળ વધેલી દરેક જિલ્લાના કાર્યાલય નવું બનાવવા માટેની યોજના એ ગુજરાતમાં પણ સફળતાપૂર્વક આગળ વધી છે. દરેક જિલ્લા કાર્યાલય ફરજિયાત હોવું જોઈએ. થોડું શહેરથી દૂર હોય પરંતુ મોટું હોય તો ધીમે ધીમે શહેર વિકસિત થાય અને આ સમયમાં થોડી જમીન પણ સસ્તી મળે એટલે વધુ મોટી જમીન લઈ શકાય એવા હેતુ સાથે દરેક કાર્યાલયનું આયોજન કરવામાં આવ્યું છે. સિમ્પલ પણ દરેક સુવિધાઓ ઉપલબ્ધ હોય કાર્યકર્તાઓને સરળતા રહે એ માટે આ કાર્યાલયનું નિર્માણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરનું કાર્યાલય ખૂબ મહત્ત્વની જગ્યા પર આજે પણ હયાત છે, પરંતુ નવું કાર્યાલય પાર્કિંગની વ્યવસ્થા સાથે બનાવવાનું આયોજન જે કરવામાં આવ્યું હતું એમાં અમારા શહેરના અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ અને એમની ટીમ દ્વારા સૌ ધારાસભ્યો, સાંસદશ્રી, મેયરશ્રી, પદાધિકારીઓ એમના દ્વારા આ જગ્યાનું ચયન કરીને આ જગ્યા ખરીદીને એની ઉપર આજે આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવનારા 2024ના 6 એપ્રિલ સુધીમાં આનું બાંધકામનું કામ પૂર્ણ કરીને એને કાર્યકર્તાઓ માટે અને લોકો માટે સમર્પિત કરવાની યોજના બધાએ બનાવી છે. એમને હું શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે કાર્યાલય દ્વારા કાર્યને લયમાં લાવવા માટેનો જે પ્રયત્ન છે એ સફળ થશે અને ખૂબ સરસ વાસ્તુ અહીંયા નિર્માણ થશે, જેનાથી લોકોની સુવિધાઓ પણ વધશે એવો મારો અનુમાન છે. ફરીથી સૌ વડોદરા શહેરના સૌને આ કાર્યાલયના નિર્માણની શરૂઆત માટે અભિનંદન પાઠવું છું. સર, પ્રદેશ મહામંત્રીના પદની ફેરફાર કરવામાં આવી છે, આના પાછળનું મુખ્ય કારણ શું છે? પાર્ટીની પ્રોસિજર હોય છે અને એ પ્રક્રિયા સતત ચાલતી હોય છે. ઘણા બધા ફેરફાર થયા છે, થતા હોય છે. આગામી સમયમાં નવા સંગઠનમાં ફેરફાર થવાની શક્યતાઓ ખરી? સતત આ પ્રક્રિયા ચાલતી હોય છે. પ્રદેશ અધ્યક્ષ પણ બદલાતા હોય છે. અચ્છા, કાર્યાલય પાર્ટી ફંડમાંથી કે પછી કાર્યકરોના ફંડમાંથી? કાર્યાલયોના સહકાર વગર ક્યારેય કોઈ કાર્યાલય બનતું નથી. અમે સુરેન્દ્રનગર, કચ્છ, અલગ અલગ જિલ્લાઓમાં સુરત જિલ્લાનું કાર્યાલય આપેલા ફંડમાંથી એનું નિર્માણ કર્યું છે અને વડોદરા શહેરમાં પણ કાર્યાલય કાર્યકર્તાઓના અને શુભેચ્છકોના સાથ અને સહકાર સાથે નિર્માણ કરાશે. ગઈકાલે જે રીતના બૂથ સશક્તિકરણ અને સોશિયલ મીડિયા
પાર્ટીના સંગઠનને મજબૂત કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક મતદાતા સુધી સંપર્ક માટે પહોંચવાનો અમારો પ્રયત્ન છે અને એના માટે સોશિયલ મીડિયા અને આઈટીના જે કાર્યકર્તાઓ છે એમણે આ પ્રયત્ન કર્યો. ગઈકાલે જે લગભગ 700થી વધુ આગેવાનો હાજર હતા એ દરેક બધા જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર એ સક્રિય થયા હતા. નહી જ રીતે અમે દરેક બૂથના પેજ કમિટીના કાર્યકર્તાઓ સુધી પહોંચવાનો અને એમને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર સક્રિય કરવાનો પ્રયત્ન કરવાના છે. સાથે સાથે અમે બૂથમાં પેજ કમિટીનું કામ વધુ મજબૂત કરવા માટે અમે સૂચના આપી છે અને એ રીતે પણ આવનારા 30 દિવસની અંદર આ કાર્ય પૂર્ણ થશે એવું શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ અને મહામંત્રીઓ અને સંગઠનના લોકોએ ખાતરી આપી છે. ધન્યવાદ. નવીન કમલમ કાર્યાલયના ભૂમિપૂજન પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ આજે ઉપસ્થિત છે. આપ સૌ જાણો છો કે 1991માં હાલના મનુભાઈ ટાવર સયાજીગંજ ખાતેના કાર્યાલયની શરૂઆત કરવામાં આવેલી અને ત્યાર પછી વખતો વખત નવીન અને મોટા કાર્યાલયની જરૂરિયાત ઊભી થયેલી. વડોદરા મહાનગર એ મધ્ય ગુજરાતનું કેન્દ્રબિંદુ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે વડોદરા મહાનગરમાં રાજકીય નેતાઓના પ્રવાસ ઘણા વધેલા છે ત્યારે આ કાર્યાલય ખાતેથી કાર્યકર્તાઓને માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યકર્તાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવીન કાર્યાલયની શરૂઆત અહીંયા કારેલીબાગ ખાતેથી કરવા જઈ રહ્યા છે. વડોદરા શહેરના મધ્યમાં આ કાર્યાલયની જગ્યા લેવા પાછળનું કારણ કે દરેકે દરેક વિસ્તારમાંથી કાર્યકર્તાઓ આ સ્થળ ઉપર આવી શકે અને કાર્યકર્તાઓના માધ્યમથી જ જ્યારે કાર્યાલય ચાલતું હોય છે ત્યારે આ કાર્યાલયના આજે ભૂમિપૂજનમાં માનનીય અધ્યક્ષ પાટીલ સાહેબ આજે ઉપસ્થિત છે. પાટીલ સાહેબનો વડોદરા મહાનગર તરફથી આભાર વ્યક્ત કરું છું અને આજની આ પ્રેસ મીડિયાના મિત્રોને સંબોધન કરવા માટે સાહેબને વિનંતી કરું છું.